કરવો એવું લાગે કે નહી? અરે માતાજી, અરે આવો, કોણ છે વો અને શા માટે આયા છો? અરે હું ભૂદેવ છું, ઉમરકોટ થી આવ્યો છું. શા માટે? સોંડા રાજા ની દીકરી નેતલ દે, એમનું સોના નો ટકો નાળિયેર લઈને આવ્યો છું. કોની સાથે? તમારા પીર રામદેવ દીકરો છે. બસ ગોરદેવ, હા તમે ગોરદેવ છો ને, એટલે જાદુ કેવા નથી માંગતી. કારણ કે ક્યાં સોંડા રાજા ની દીકરી અને ક્યાં મારો રામદેવ? આપણે કન્યા જોઈએ તો મોભા વાળી જોઈએ. મારો દીકરો એવો નથી, અઢારો યંગ વાકા નેતલ દેના અને એની દીકરી અમારે યંગ ને સૌ સાલા તો પસાય ત્યાં. અરે માતાજી, હા રામદેવ, જે ગોર મહારાજ આયા સોનાનો ટકો અને સોનાનું શરીફળ પણ બેટા સ્વીકારી લો માતાજી. અરે બેટા, હા વાત ની તને ખબર નથી, હા વાત ની મને ખબર છે બેટા. હે વાય અઢારા યંગ રે એ ના ભગવાને મેં તો દે
દર્શન રે નિભાવો મારા બાલુડા રે અને શરી ખર જીલી લો ને મારા બા એવા વસન રે નિભાવો પેલા કઈ હોત ને તો ગોરદેવ ને નારાજ ન કરે, કારણ કે સારી છોકરીને ગુણવાન હોય તો એનો સૌ પણ હાથ ચાલે, સૌ લગ્ન કરે, પણ ડર ડર વાકા એની ખોટું એટલી હોવા છતાં મારો રામદેવ એનો હથેવાળો કરશે, કારણ કે એટલા માટે કે આગલા જન્મમાં એને વચન આપ્યું છે તો વચન ભૂલી ન જવાય. ગોરદેવ રામદેવ ને શ્રીફળ જીલાવી લો, આ મારો હુકમ છે. સોનેરી નાળિયાર જીલો બાબા રામદેવ, સોનેરી નાળિયાર જીલો રે, પંડિત જીલો વે તેમ જીલો બાબા રામદેવ, પંડિત જીલો વે તેમ જીલો રે, આપણે આંગણે અવસર આવ્યો હોય એમાં કંકોત્રી લખવામાં કોઈ કસાશ નહી રાખો હો રામદેવ, ગામો ગામ ને દેશ પરદેશ કંકોત્રી મોકલી આપીશ. હે કાંકો સાટી મારે લખાવી કાંકો
दादा कान के लग्न कंकोत्री लखाई गए मंडप रोपाई गया अने साथे गणे बिहारी दीदा तो उमरकोट ना सोडा राजा ने कहजो के बधाज जान में आवाना छे उतारा देवा माने खावा पीवा में कोई कसाश न राखे बहु अरे माताजी हाँ बोलो रामदेव देश परदेश गंगोत्री लखी आपी अरे हाँ रामदेव कोई राजा रजवाड़ू कोई पण बाकी नथी राख्यो रामदेव बधाय गंगोत्री लखी नाखी अरे माताजी तमे अंधे गंगोत्री लखी पण पिंडगढ़ शा माटे तमे गंगोत्री नो लखी माताजी अरे रामदेव तमे केवा शू मांगो छो ई मने कहो ने अरे माताजी मारी बेन सासरे गया माताजी ना 20-20 वर्षो वीती गया તમે હું જ્યારે તમને પૂછું તમે મને એમ જ કહો છો બેન કાલ આવશે બેન આજ આવશે એમ કરતા કરતા 20 વર્ષના વાણા વાગ્યા માતાજી અરે રામદેવ હું તને કેમ કરી સમજાવું આ માતાજી તો તમે મને સત્ય વાત ન જણાવો તો તમારા કુંવર રામદેવના તમને સોગંદ છે અરે રામદેવ કારણ કે પિંગલગઢમાં બેન શગુણના દેરના પણ લગ્ન છે અને આપણે બધા દેશમાં કંકોત્રી મોકલી છે અને આપણે કંકોત્રી પણ નથી મોકલી અને એમાં 360 ગવયાનો સાસરો જો આપણે કંકોત્રી લખવીને રામદેવ તો આપણે અળખામણા કરે મારા બા એવી તો શું ઘટના બની હતી કે પઢિયા દાદા તમને શું બોલી દેલા મને તમે વિગતવાર જણાય બતાવો અરે રામદેવ કારણ કે મારા કાસાનો કડકો સાસરે ગયો ને અને 20-20 વર્ષના વાળા વાગ્યા છે અને જ્યારે શગુણાને વિદાય ગામને પાદર પહોંચતા પીગલગઢના પઢિયાર તારા પિતાને કહ્યું હતું કે તમારા તે પુત્ર પાળનું બંધાય તે દિત પીગલગઢના ચારવા જોજો એટલા માટે આ વાત તારથી મેં છુપાવી રાખી છે મારા બાળ અરે માતાજી તો મારી બેન શગુણાને અમારી રાતે કેડવા જઈશ અરે ના રામદેવ હાથે મીનો બંધાઈ જાય અંગે પીઠી છોડાઈ જાય અને મને પર પાડી જાય પછી સીમાડો નો ઓળંગાય હું કહું તે બેટા તમે શાંતિ સાંભળી લીજો અહીંયા જ માતા રે કહે ને કોવા સાંભળો રે
જે દીકરી આપણી સાસરે ગઈ હોય એના સાસરિયામાં દેર ના કે અથવા નણંદના લગ્ન હોય ને તો એનાથી પીણમાં ન હોય બેટા, કારણ કે એ તો ના મોવારું કહેવાય. અને મારા કાળજાનો કટકો મારો કાળજો ખોરી થાય છે કે તારી જેમ બેન છે ને એમ મારી દીકરી છે, મારા હૈયાના હાર કરતા વાલી છે. પણ શું કરું રામદેવ, હું મારા જાતે પણ તેડવા જઈશ. અરે ના રામદેવ ના, જો તમે આવી હાથ લીધી અને જો તમારી હાથ પૂરી કરવી હોય ને તો આપણા રાજમાંથી કોઈ સારામાં સારો રત્ન બોલાવો અને સારામાં સારી છાંડ લઈ અને રત્નને અત્યારે રવાના કરો કે સગુણા બેનને કંકોત્રી પહોંચાડે. અને જો સગુણા બેનને એના સાસુ સસરા આવવા દેશે ને તો બેટા અશર રૂડો લાગશે મારા બાપ. ચિંતા તમે શા માટે કરો છો? રુદન ન કરવાનો માતાજી, મારા મંગલ પ્રસંગે રુદન ન હોય માતાજી, હસતા મુખે રહેવાનું હોય માતાજી, ચિંતા શા માટે કરો છો? રુદન ન કરું તો શું કરું? એક બાજુ તમારા લગ્ન છે અને બીજી બાજુ મારી દીકરીની ચિંતા થાય છે કે 20-20 વર્ષો વીતીએ આપણે આંગણે અવસર આવ્યો તો બેંગણી ભાઈ વગરતી અને ભાઈ બેંગણી વગરતો, એટલા માટે મારા બા અવસર રૂડો નહીં લાગે મારા બા. તો તમે રત્નને તો તારે વધારે બોલાવો. તમારે પિંડલગઢ જવાનું છે બેન સગુણા ને તેડવા માટે, તે માટે મેં તમને અહીંયા બોલાયા. અરે આપીરજી, પિંડલગઢ તો 360 ગયું છું, કઈ રીતે પહોંચ્યું? તમારે પાસે સાંઢો કેટલે છે કાકા? પીરજી, મારી પાસે સાંઢો પણ 360 છે પીરજી. સારામાં સારી પણ કેટલી છે? સારામાં સારી 2 સાંઢો છે, એક પણ પવન વગી અને એક મન વગી પીરજી. અરે કાકા, પવન
પવન વધ્યું સાંજ પવન હોય એટલે હાલે, અને મન વધ્યું સાંજ મનને હાંકવું એટલે હાલે, એમ જ નહીં તો કાકા તમે જલ્દી કરો, તમારી મન વધ્યું સાંજ ગારો તો બેન સગુણાને કંકોત્રી લખી આપો.
આપણે કળ થી કામ લેજો, જો કોઈ તમને શબ્દ કહે તો તમે સાંભળી લેજો. રાપીરજી તમે કહ્યું એ પ્રમાણે પણ હું કરીશ, કારણ કે મારા 360 ગયું જવું છે, મારા બાળ બચ્ચા પણ નાના છે, તો કેમ કરી પાછો ન આવું, તમે ધ્યાન રાખજો. મારે પણ બેન ને થોડું કહેવું, સરે તમે બાળ બચ્ચાની કોઈ ચિંતા ન કરતા, એને રાજમાતા ને ભરણ પોષણ મળી જશે. રત્ના કાકા પીરજી, જ્યાં જ્યાં મને સંકટ પડે નહીં, તમે વહેલા આવજો પીરજી. અરે રત્ના કાકા, તમને મારી ઉપર ભરોસો નથી? પીરજી ભરોસો તો પૂરેપૂરો છે, પણ જોજો મોટા મોટા પહાડો, મોટા મોટા ડુંગરો અને દિલ્હીના રાજ પણ વચ્ચે આવે છે. ઓ પીરજી, અરે રત્ના કાકા, ચિંતા શાર ન કરતા, જા તમને વિપદ પડે, જા તમને ભીડ પડે, સંકટ વેળાએ મને યાદ કરજો, તમારી હું વારે આવીશ, સાવ તમને અમારો વચન છે. હે આવા પિંગા લગા દેતી કોતરાના ગડા વેલા આવજો રે બેની. તારે કેળવા તમને આ
રત્નાકાકા કંકોત્રી મને તેડવા આવ્યા છે.
હું મારા રંગમેલ માં હું તેતી હેવો બટા મોટી આપણે હું કઈ વખર માં હુતા હતા આપણે આપણા રંગમેલ માં હુતા હતા તમને કોઈ દી સપનું આયેલું ખરું હેવો બટા બોલો સાસુજી આ હું વાલા મુઈ કે છે તમને કઈ ખબર પડે છે ગંગોત્રી મને તેડવા આવે છે હું તારી રગે રગ જાણું છું કારણ કે આથી જેથી અમે પોકરણ ગઢ માં જાન લઈને આવ્યા ને તે દુના તારા બધા રમત હું જાણું છું કારણ કે તારા બાપે અમને છેતરા અને અત્યારે તારે અમને છેતરી કારણ કે મારા લાડકા દીકરાના લગ્ન છે ને એટલે તમે મોટા છો એટલે કામ કરવું પડે એટલે જુઠ્ઠું બોલી અને પિયરમાં જતું રહેવું છે એમ જ છે ને અરે સાચુજી કહું તમે સાંભળો તો ખરા હા બોલો બહુ બટા હે વાય મેરે સુતાતા મારા ઘરમાં બાકસ ગણેશ કાઢી નાખજો બોલો બટા
કોઈ સપનું આવ્યું? બાપા મને તો કોઈ દી સપના આયા નથી. તમને તમને શાના સપના આયા? નો આવ્યું, આના સપનું આવ્યું. ઈ આપડા ઘરે લગન છે ને, જુઠ્ઠા બોલા છે વો, નાના છે પણ લખણ ખોટા છે. જુઠ્ઠું બોલીને પીર માં જાવ છે એટલે. પણ હજી એને ખબર નથી કે હજી હું જીવતી જાગતી બેઠી છું પિંગલગઢની મહારાણી. રાય રાય જોડે ટુકડા કરી નાખું પણ એની જાળમાં ફસાવું એવું નથી. ઓ બટા એ આજ ભવના બોલાયા સાસુજી સાંભળે રે આ સાસુરે કહોને બાબાજી સાંભળો રે આ કહોને બાબાજી સાંભળો રે આ આને કર મારા દિલ રાની તમને વાત વહુ બેટા સાસુરે કહોને બાબાજી સાંભળો રે આ એટલે એમ કહું છું કે તમે આ મોસીકે હુતા હો તો આ મોસીકે હુઈ જાઓ, તમારા રંગ મેળવા જઈ સુઈ જાઓ. હરે બસકા બાંધો ઉપડો તો પણ કઈક હળવે હળવે કયો ને, હું કઈ બેરી છું એક કાન તો બેરો કરી નાખ્યો છે તમારી બીન બળતરામાં. હા બીજો કાન બેરો કરો, અને તમે ગાયું દો હું સાંભળું અને જોયા કરું. રાહા જવીર કચુર હોય મારા ના પણ કે હું ક્યાં નગર નો રાહા જવીર મોરી તલવાર કેડે કટારંગ સમર ધીરા પરિ મારી પાસ
પરદાન બનાની સબ સુનેર લાગે યાજે રાજા બોલાવે પરદાન્યા આવજે રે આવજે રાજને દરબાર રાજા બોલાવે પરદાન્યા આવજે રે આજે રાજા રે બોલાવે વરદણિયા આવ્યા રે આવ્યા રાજને દરબારે આયા આપણે દરબારે આજે રાજા રે બોલાવે વરદણિયા આવ્યા રે આજે પરદાણી આવી ને રાજને સરોને નમે અરે મહારાજ આપણે રાજો બોલો પાર અરે આ પ્રધાનજી આપણી નગરી કેવી રીતે ચાલી રહી છે બહુ સારી રીતે અરે આ પ્રધાનજી ડેલી એવી સોકી કરે કે બહારના માણસ બહારના અંદરનો માણસ અંદર સારું બાપુ હલો અરે પ્રધાનજી ઓ તમારા મહારાજને કોઈ રત્નો આવ્યો છે બેન સગુણાને તેડો આવ્યો પિંક કોકરાન ગઠ્ઠી આવ્યો છે મહારાજા કોક રત્નો આવ્યો છે અરે એને ખુશીથી આવવા દો અરે મહારાજાની જય હો મહારાજા અરે આ રત્ના ક્યાંથી આવ્યો છો અને ક્યાં સુધી જઈ રહ્યો છે આ મહારાજા પોકરણ ગઢથી આવ્યો છું અને પિંગલગઢ લગ્ન આવ્યો છું મારી બેન સગુણાને તેડવા આવ્યો છું અરે આ રત્ના તારી બેન સગુણાને તેડવા આવ્યો હોય તો તારા રામે કઈ કંકોત્રી બંકોત્રી લખી છે ને અરે આ કંકોત્રી તો લખી છે ને લે આપી દો અરે નહીં નહીં રત્ના એ કંકોત્રી તું વાસી સંભળાય પણ ભણવા જ નહીં જો એમાં વાસી સંભળાવવાની કા રે આજ મારા રામ દેવ કંકો તારી લાગતા રે મહારાજા જે કઈ કેવું હોય ને તે મને કહો પણ મારા પેલીને ન કહો અરે આ પ્રધાનજી આ રત્ન રાખો જૂઠો છે તો એને જેલમાં પૂરી દો અરે આ રાજા હું કહું ને તમે સાંભળો એવા એકા રી રાજા રે એકાર મેલી રે દેજો હું પણ જઉં છું એનો રામ કેવો કઈ આવે છે જય નમઃ
ધૂપને રધું મારે વેલા આવજો મને વારે જવા દો માતાજી.
અરે રામદેવ પણ વારે કઈ રીતે જવા દો કારણ કે હાથે મીંડોળ બાંધ્યા છે અંગે પીઠી ચોળાણી છે આપણે આંગણે મંડપ રોપાણો છે તો સીમાડા બાર પગ પણ ન મુકાય બેટા બહુ સારું માતાજી અત્યારે જો મારા માતાના ગણ વચનને માનદો પાળીશ પટિયા રાજે રત્ના કાકાને કેદ કર્યા છે કે લાય મારે વિલંબ કરવાની વેળા નથી મારા લીલોડે ઘોડે પલાણ માંડો અને મારી બેન સગવડાને વારે જાઓ આથી સમાચાર બતાવો જો લે જા તમુડિયાના દીકરાને